નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો આજે મિત્રો લેક્ચર 1 ધોરણ 10 વિષય ગણિતની અંદર પ્રકરણ 15 સંભાવના, કે જેને અંગ્રેજીમાં પ્રોબેબિલિટી પણ કહે છે, તેના વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, સંભાવનાનો અભ્યાસ કરતા પહેલા આપણે તેની પ્રસ્તાવના વિશે જાણી લઈએ. તો સંભાવનાનો અભ્યાસ તમે ધોરણ 9 ની અંદર, એ પણ પ્રકરણ 15 ની અંદર જ કરી ચૂક્યા છો. તો ધોરણ 9 ની અંદર તમે જે સંભાવનાનો અભ્યાસ કરતા હતા તે એક પ્રયોગાત્મક પરિણામોને ધ્યાનમાં લઈને કરતા હતા, અને ધોરણ 10 ની અંદર તમે સંભાવનાનો અભ્યાસ કરશો તે સૈદ્ધાંતિક પરિણામોનો અભ્યાસ કરીને કરશો. તો મિત્રો જોઈએ ધોરણ 9 ની અંદર તમે શું શીખ્યા. તો ધોરણ 9 ની અંદર પ્રાયોગિક સંભાવનાનો અભ્યાસ કર્યો છે, જે પ્રયોગોના પ્રત્યક્ષ પરિણામો ઉપર આધારિત હતું. બરાબર, પ્રયોગોના પ્રત્યક્ષ પરિણામો ઉપર આધારિત હતું, જે નીચેના વાક્ય ઉપરથી આપણે સમજીએ. બરાબર, તો આજે વરસાદ આવવાની સંભાવના છે, આજે વરસાદ આવવાની સંભાવના છે. બીજું એક વાક્ય છે, પેટ્રોલના ભાવ વધવાની શક્યતા છે. ત્રીજું વાક્ય, આજે મેચમાં ભારત જીતે તેવી સંભાવના છે. કોરોના વાયરસની રસી શોધાય તેવી શક્યતાઓ છે. તો મિત્રો તમે આ વાક્યની અંદર અમુક શબ્દો જોઈ શકો છો, કે સંભાવના, શક્યતા, સંભાવના, શક્યતા, તો વગેરે, સંભાવના, શક્યતા, શંકા વગેરે જેવા શબ્દો શેનું માપ આપે છે, તો અચોક્કસતાના પરિણામોનું માપ આપે છે. તો સંભાવના, શક્યતા, બરાબર, શંકા વગેરે જેવા શબ્દો અચોક્કસતાના પરિણામોનું માપ આપે છે. એટલે કે આજે વરસાદ આવવાની સંભાવના છે, તો આજે વરસાદ આવે પણ ખરો અને ન પણ આવે, એટલે કે તે એક અચોક્કસ પ્રયોગ છે. આજે વરસાદ આવે પણ ખરો અને ન પણ આવે, તો આપણે વગેરે જેવી બાબતો, ભૂતકાળની અંદર બનેલા ઘટનાઓ, ભૂતકાળની અંદર બનેલી ઘટનાઓના પૂર્વાનુમાન ઉપરથી કહીએ છીએ. એટલે કે તે વરસાદ આવવાની પણ શક્યતા બતાવે છે અને વરસાદ ન પણ આવવાની શક્યતા બતાવે છે. એટલે કે સંભાવના, શક્યતા વગેરે જેવા શબ્દો આપણે શક્યતાઓનું અચોક્કસ, શક્યતાઓની અચોક્કસતાના માપ માટે આપી શકીએ છીએ, અને આપણે તે અલગ અલગ સ્થિતિઓમાં પણ આપી શકીએ છીએ. ધારો કે હું પરીક્ષામાં પાસ થઈશ, બરાબર, પણ હું પરીક્ષામાં નાપાસ થાય એવી મને શંકા છે. તો આપણે જે શંકા શબ્દ વાપરીએ છીએ એ શું બતાવે છે, તો અચોક્કસતાનું પરિણામ બતાવે છે, કે તે પરિણામ આવ્યું નથી પણ કદાચ આવી શકે છે. તો આ બધી સંભાવનાઓ પ્રયોગોના પ્રત્યક્ષ પરિણામો ઉપર આધારિત છે, જે એક ગાણિતિક ઉદાહરણ દ્વારા સમજીએ. તો મિત્રો તમે અહીં એક ઉદાહરણ જોઈ શકો છો, કે એક સિક્કાને 1000 વખત ઉછાળવામાં આવે ત્યારે મળતા પરિણામોની સંખ્યા નીચે મુજબ છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે સિક્કાને કેટલી વખત ઉછાળવામાં આવે છે, તો 1000 વખત. માટે કુલ પરિણામોની સંખ્યા બરાબર, કુલ પરિણામ કેટલા થશે, 1000. સિક્કો 1000 વખત ઉછાળવાનો છે, અને પરિણામોમાં છાપ કેટલી વાર મળે છે, 455 વખત. તે જ રીતે કાંટો મળે છે 545 વખત. તો મિત્રો આપણે આ ધોરણ 9 નું ઉદાહરણ છે, જેમાં છાપ મળવાની પ્રાયોગિક સંભાવના બરાબર પી ઓફ છાપ, છાપને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ હેડ્સ. બરાબર, તો પી ઓફ છાપ બરાબર પી ઓફ એચ, પી ઓફ એચ બરાબર છાપ મળવાના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો છાપ મળવાના પરિણામોની સંખ્યા તમે અહીં જોઈ શકો છો 455. બરાબર, તો આપણે લખીશું 455. તે જ રીતે ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા કેટલા છે, 1000. તો 455 ભાગ્યા 1000 બરાબર 0.455.
तो आपने छाप मळवानी प्रायोगिक संभावना केटली मळी p ऑफ h बराबर 0.455 तेज रीते कांटो એટલે કે ટેલ મળવાની પ્રાયોગિક સંભાવના p ઓફ કાંટો બરાબર p ઓફ t ઇઝ ઇક્વલ ટુ કાંટો t મળવાના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા તો કાંટો મળવાના પરિણામોની સંખ્યા કેટલી છે 545 તો 545 ભાગ્યા 1000 માટે p ઓફ t બરાબર 0.545 तो तमे जोई शको छो के कांटो मळवानी संभावना केटली छे 0.545 अने छाप मळवानी संभावना केटली छे तो 0.455 तो आ संभावना प्रयोगोना प्रत्यक्ष परिणामो उपरथी मेळवेली संभावना छे तो आपणे p ऑफ h अने p ऑफ t ने तेनी प्रायोगिक संभावना तरीके दर्शावीशुं तो मित्रों तमे उदाहरणनी अंदर जोई शको छो કે સંભાવના બરાબર ઘટના ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા બરાબર છાપ મળે તેના પરિણામોની સંખ્યા એટલે કે છાપ મળે તે એક ઘટના છે ઘટનાના પરિણામોની સંખ્યા ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા તો ઘટના ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા અને શક્ય તેટલા પરિણામોની સંખ્યાના ગુણોત્તરને આપણે શું કહીશું સંભાવના તો સંભાવનાની વ્યાખ્યા પૂછાય તો તમે લખી શકો છો કે પ્રયોગ દરમિયાન ઘટના કેટલી વાર ઉદ્ભવે છે અને મળતા કુલ પરિણામોના ગુણોત્તરને સંભાવના કહે છે તો સંભાવનાને દર્શાવવા માટે આપણે p ઓફ h p ઓફ t બરાબર p ઓફ a એટલે કે p ઓફ એટલે પ્રોબેબિલિટી ઓફ a એટલે કે ઘટના प्रोबेबिलिटी ऑफ घटना संज्ञा नो उपयोग करिए छे तो जो मित्रों आपने फरी सिक्का ने 1000 वक्त उछाड़िए तो आपने खबर छे कि परिणाम अलग मळशे એટલે કે મિત્રો આ પરિણામ તેના સંજોગો ઉપર આધારિત છે બરાબર તો આપણે ફરી એ સિક્કાને ઉછાળીશું તો આપણને પરિણામો અલગ મળશે અને સંભાવના પણ અન્ય કઈક પરિણામ મળશે તો મિત્રો આપણે સિક્કાને જેટલી વખત ઉછાળીશું તેટલી વાર પરિણામો અલગ અલગ મળશે અને અન્ય નવી સંભાવનાઓ પણ મળશે તો મિત્રો ધોરણ 9 ની અંદર આપણે સિક્કાને કેટલી વાર ઉછાળવાના પ્રયોગો કર્યા હતા એવી જ રીતે કેટલાક વૈજ્ઞાનિકોએ પણ પ્રયોગો કર્યા હતા જે આપણે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં કેટલાક વૈજ્ઞાનિક જોઈ શકો છો કે જેમણે સિક્કો ઉછાળવાનો પ્રયોગ અનેક વખત કર્યો છે તો તેમાંના એક ગણિતશાસ્ત્રી કોમ્ટ ધ બફોને એક સિક્કાને 4040 વખત ઉછાળ્યો કેટલી વાર 4040 વખત તો તેમને 2048 વખત છાપ મળી કેટલી વાર 2048 વખત તો આ પ્રયોગાત્મક પરિણામ ઉપરથી તમે છાપ ઉછળવાની પ્રાયોગિક સંભાવના કે જે આપણે p ઓફ h વડે દર્શાવીએ છીએ તો p ઓફ h બરાબર ઘટના ઉદ્ભવે તેના પરિણામોની સંખ્યા ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા તો ઘટના ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા બરાબર 2048 અને શક્ય તેવા તમામ પરિણામોની સંખ્યા એટલે કે જેટલી વખત સિક્કો ઉછાળવામાં આવે છે તે 4040 તો 2048 ભાગ્યા 4040 તો આપણને છાપ પાડવાની સંભાવના મળશે 0.5070 એટલે કે 0.5070 તે જ રીતે જે ઈ કેરી છે બરાબર એક ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી હતા તેમણે સિક્કાને 10000 વખત ઉછાળ્યો તો સિક્કાને 10000 વખત ઉછાળ્યો છે તો મળતા શક્ય તમામ પરિણામોની સંખ્યા કેટલી થશે 10000 બરાબર 10000 વખત ઉછાળતા 5067 વખત છાપ મળે છે બરાબર તો જે કહેતી છે 10000 વખત સિક્કાને ઉછાળો એટલે કે મળતા પરિણામોની સંખ્યા 10000 અને 5067 વખત છાપ મળે છે તો ઘટના ઉદ્ભવે તેની સંભાવના 5067 આ મિત્રો તેનું પ્રાયોગિક પ્રત્યક્ષ પરિણામ છે માટે p ઓફ h છાપ મળવાની પ્રાયોગિક સંભાવના બરાબર 5067 ભાગ્યા 10000 તો આપણને જવાબ મળશે 0.5067 બરાબર તે જ રીતે કાર્લ પિયર્સને કેટલોક વધારે સમય ફાળવ્યો બરાબર તેના જોડે વધારે સમય હતો તે ફાળવીને
एक सिक्का ने 24,000 वक्त उछाड़ता 12,012 वक्त छाप मळे छे। तो मित्रों आपणे तेना उपरथी प्रायोगिक परिणामोनी संभावना पी ऑफ एच बराबर घटना उद्भवे एटले के छाप मळे तेनी संभावना केटली आपेली छे 12,012 अने शक्य तमाम परिणामोनी संख्या केटली आपेली छे 24,000। तो 12,012 भाग्या 24,000 तो आपणने मळशे 0.5005। तो तेज रीते मित्रों जेम जेम आपणे सिक्का ने उछाळवानी संख्या वधारता जईए छीए एटले के सिक्का ने उछाळवानी संख्या जेम जेम वधारता जईशुं एटले के 1,00,000 वखत उछाळीशुं, करोड़ वखत उछाळीशुं, अरबो वखत उछाळीशुं तो मळता घटनाना परिणामोनी संख्या अने शक्य तमाम प्रायोगिक परिणामोनी संख्यानो गुणोत्तर 0.5 नी नजीक मळतो जशे। बराबर तमे जोई शको छो के 50, 70, 50, 67 0.5005 ते रीते आंकड़ो घटतो घटतो जाय छे। तो एक समय ते केटलो मळशे 0.5 बराबर एप्रोक्सिमेट 0.5 के जेने आपणे एक दुत्यांश वडे पण दर्शावीए छीए। बराबर 0.5 એટલે 1 નો અડધો 1/2 એટલે કે 1 દુત્યાંશ। તો મિત્રો જેમ જેમ સિક્કા ઉછળવાની સંખ્યા વધતી જાય છે તેમ તેમ તેની સંભાવના 0.5 એટલે કે 1 દુત્યાંશની નજીક થતી જાય છે। તો 0.5 એ આપણે પ્રાયોગિક સંભાવના છે। કેવી સંભાવના? 0.5 એ આપણી પ્રાયોગિક સંભાવના છે કે જેને આપણે પ્રેક્ટિકલ પ્રોબેબિલિટી પણ કહીશું અને આપણે તે સિમિલરલી 0.5 એટલે કે 1 દુત્યાંશ લઈએ છીએ તેને આપણે કહીશું તેની સૈદ્ધાંતિક સંભાવના। બરાબર એટલે કે થિયોરેટિકલ પ્રોબેબિલિટી। બરાબર તો 0.5 મળશે તે આપણી પ્રાયોગિક સંભાવના છે એટલે કે તે પ્રેક્ટિકલ પ્રોબેબિલિટી છે। 0.5 ને આપણે 1 દુત્યાંશ તરીકે લખી શકીએ છીએ કે જે આપણી સૈદ્ધાંતિક સંભાવના છે, થિયોરેટિકલ પ્રોબેબિલિટી છે। તો મિત્રો તમે ધોરણ 9 ની અંદર સંભાવનાના પ્રયોગો ઉપરથી પરિણામ મુકતા હતા તો તે એક પ્રકારની પ્રાયોગિક સંભાવના હતી અને ધોરણ 10 ની અંદર આપણે સૈદ્ધાંતિક પરિણામો ઉપર ધ્યાન આપીશું એટલે કે સૈદ્ધાંતિક સંભાવના વિશે શીખીશું। બરાબર તો મિત્રો આજે આપણે ધોરણ 10 ની અંદર પ્રકરણ 15 ની પ્રસ્તાવના જોઈ તેની અંદર આપણે ધોરણ 9 માં વાત કરી કે જેની અંદર આપણે પ્રાયોગિક સંભાવનાના મૂલ્ય ઉપર આધારિત હતા અને પ્રાયોગિક સંભાવનાનું મૂલ્ય શોધતા હતા તે જ રીતે ધોરણ 10 ની અંદર આપણે સૈદ્ધાંતિક મૂલ્ય ઉપર આધારિત રાખી સૈદ્ધાંતિક સંભાવના વિશે અભ્યાસ કરીશું અને તેના કેટલાક કુટ પ્રશ્નોનો પણ અભ્યાસ કરીશું।